फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल बधाने हैप्पी न्यू ईयर। दिवाळी पछीनो आपणो फर्स्ट सेशन छे। वेलकम टू इन अवर वीडियो लेक्चर सीरीज चैप्टर नंबर 14 आंकड़ाशास्त्र। एनी आजे आपणे शुरुआत करवानी छे। खास चैप्टर खूब सहेलू छे, जे लोकोने मेथ्स ओछू फावे छे और तो एम कही शकाय जे लोकोने मेथ्स बहु गमतुं नथी एना माटे खूब ज अगत्यनुं चैप्टर कहेवाशे, खूब सहेलू चैप्टर कहेवाशे। तो आपणे चेप्टरनी शुरुआत करीए चेप्टरना बेइजथी। एग्जामनी दृष्टिए 6 માર્ક્સનું ચેપ્ટર પૂછાતું હતું, પણ જે 30% સિલેબસ રિડ્યુસ થયો છે એના પછી નવી બ્લુપ્રિન્ટ આવે અને એની અંદર કઈ ફેરફાર થાય તો આપણે એ મુજબ પણ આ ચેપ્ટર એવું છે કે જેના ત્રણ બધા જ સમ, ટોટલ 3 રીત છે, તો 3 રીતના બધા જ સમ આપણને આવડવા જોઈએ। ગમે ત્યાંથી ગમે તે સમ પૂછાય તો આમાં આપણે રોકડા માર્ક્સ મેળવી શકીએ। ધોરણ 9 ની અંદર તમે બેઝ શીખી ગયા છો, મધ્યક મધ્યસ અને બહુલકનો એ જ કન્સેપ્ટને હવે આપણે આગળ લઈ જવાનો છે। તો બેઝ થી શરૂઆત કરીએ, આંકડાશાસ્ત્ર, આંકડાઓનું શાસ્ત્ર, અંકગણિતનો જે એક ભાગ કહી શકાશે, આંકડાઓનું એક આખું શાસ્ત્ર, એનો મતલબ શું થશે? તો કે આપણે નાના ધોરણથી શરૂઆત કરીએ તો આપણે 5મા ધોરણમાં એક ચેપ્ટર શીખી ગયા સરાસરી। તો શું હતું સરાસરી? એટલે તો સરાસરીનો મતલબ એવો થાય કે મારી પાસે જેટલી પણ કિંમતો છે એ બધી જ કિંમતોનો સરવાળોના છેદમાં કુલ કિંમત। ધારો કે 5 વ્યક્તિઓની સેલેરી, એનો પગાર આપણને આપેલો છે અને એની સરાસરી મેળવો એવા ક્વેશ્ચન હતા, તો આપણે શું કરતા હતા? 5-5 વ્યક્તિના પગારનો સરવાળો અને છેદમાં 5 જે જવાબ મળે એને એની સરાસરી કહેવાય। લેટેસ્ટ એક્ઝામ્પલ, હમણાં જ આઈપીએલ પૂરી થઈ, દરેકની અંદર એવરેજ એવો શબ્દ હતો। એવરેજ એટલે શું? તો કે ભાઈ જેટલી ભાઈ ગેમ એ ભાઈ ઇનિંગ રમેલા છે એ રમેલી ઇનિંગમાં કરેલા રનનો સરવાળાના છેદમાં કુલ ઇનિંગો, અને જે જવાબ આવે એને એવરેજ કહેવાય। તમારું રિઝલ્ટ, તમે રિઝલ્ટ જોવો છો એમાં ટકા લખેલા હોય તો એ ટકાને પણ એવરેજ કહેવાશે, એ ટકાને પણ સરેરાશ કહેવાશે અને એ જ ટકાને પણ સરાસરી કહેવાય। તો એ જ બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટેનો જે કન્સેપ્ટ છે એને આપણે આંકડાશાસ્ત્ર કહેવાય। આંકડાશાસ્ત્રની અંદર મેઇનલી 3 મેથડ આપણે સમજવાની છે। એમાંની પહેલી મેથડ છે મધ્યક, બીજી મેથડ છે મધ્યસ્થ, અને ત્રીજી મેથડ જે છે એ બહુલક છે। જો જે પ્રમાણે મેં લાઇનમાં લખેલી છે એની એક્યુરેસી પણ એ જ પ્રમાણે, એક્યુરેસીનો મતલબ સચોટતા, મધ્યક એટલે તમને પરફેક્ટ જવાબ મળે, પરફેક્ટ નો મતલબ પોઈન્ટ માં આમ તેમ નો આલે, જ્યારે મધ્યસ્થ છે એનો નજીક નો જવાબ આપે, એટલે સૌથી વધારે સચોટ 1 માર્ક્સ નો હેતુ લક્ષી થયો તો સૌથી વધારે સચોટ કોણ હોય? મધ્યક। એનાથી નજીક નો જવાબ તમને કોઈ આપતું હોય તો એ મધ્યસ્થ છે, મતલબમાં આપણે રેન્ડમ કહી દેવાનો કે આ એનો જવાબ હોઈ શકે એને કહેવાય મધ્યસ્થ, એમાં પછી ફિક્સ જવાબ હોય નહીં, અને સાવ બજારો અભિગમ રાખતો હોય તો બહુલક। બહુલકનો જવાબ એટલે બજાર અભિગમ થયો, આ બધું હેતુ લક્ષીની અંદર પૂછાઈ શકે। બહુલક એટલે શું? તો કે ભાઈ કોઈ ખેલાડીએ 10 મેચમાં ધારો કે વિકેટો લીધી હોય અને એનો બહુલક મેળવો, તો આપણે કઈ રીતે મેળવતા હતા? તો કે ભાઈ શું કરીએ, સૌથી વધારે વખત વિકેટો કઈ લીધી છે? ધારો કે 3 ઇનિંગમાં 3-3 વિકેટ લીધી છે તો આપણે એવું સમજી લઈએ કે આનો બહુલક 3 હશે, મતલબમાં આપણે એવું સમજી લઈએ કે આની સરેરાશ 3 હશે। જો હું શબ્દ યુઝ કરું છું સમજી લઈ, તમારે પરફેક્ટ આન્સર જોતો હોય તો મધ્યકમાં જવું પડે, પણ એમાં ગણતરી કરવી પડશે, એનાથી એક સ્ટેપ નીચે જવું હોય તો મધ્યસ્થ આપણે 9મા ધોરણમાં શીખી ગયા। અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો કંઈક સૂત્ર આવતું હતું અને અયુગ્મ હોય તો કંઈક સૂત્ર આવતું હતું, તો એનાથી થોડુંક નજીક થયું, એમાં તમે ડાયરેક્ટ આન્સર આપી શકો, જ્યારે બહુલક એટલે સાવ બજાર ઊભી ગયું। હવે એમાંથી આપણે મધ્યકની વાત કરીએ તો મધ્યકને સંજ્ઞાની અંદર, મધ્યક છે એને આપણે સંજ્ઞામાં કઈ રીતે લખાશે? તો કે એને કહેવાય એક્સ બાર। શું કહેવાશે? એક્સ બાર, ઇંગ્લિશ નામ એનું મીન છે, મીન એટલે મધ્યક, મધ્યક એટલે એક્સ બાર। ટોટલ 3 રીત છે મધ્યક શોધવાની। પહેલી જે રીત છે એને કઈ રીત કહેવાશે? સાદી રીત। સાદી રીત માટેનું સૌથી સરળ સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા XI ના છેદમાં n। અહીંયા મેં નિશાની કરી છે સિગ્માની, સિગ્માનું ગુજરાતી થાય સરવાળો, કોનો સરવાળો? તો કે XI, આઈ એટલે અવલોકનોની સંખ્યા, એનો મતલબ આઈ અવલોકનોનો સરવાળો કરો, XI એટલે અવલોકન, એક અવલોકન થયું, હવે એમાં એ બધા જ અવલોકનોનો સરવાળો કરી નાખો એટલે એને શું કહેવાય? સિગ્મા XI, અને n એટલે કુલ અવલોકન,
અહીંયા આપણે એવું લાગે તો લખી દેશું જ્યાં i બરાબર 1 2 3 જેટલા ભી અવલોકન હોય એ બધાનો સરવાળો થશે ઓકે ઓર તો બીજા શબ્દોમાં આ જ સૂત્ર આપણે સમજવું હોય તો સૂત્ર આવે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi નવો શબ્દ આપણા માટે fi આવે છે fi એટલે ફ્રીક્વન્સી અને ફ્રીક્વન્સી નું ગુજરાતી થાય આવૃત્તિ નવમા ધોરણમાં બહુ ડિટેલમાં જોઈ ગયા હતા એટલે fi આવૃત્તિ xi અવલોકન અવલોકન અને આવૃત્તિનો ગુણાકાર કરો એનો સરવાળો કરો એટલે અંશમાં આવશે ડિટેલમાં 100 માં આવશે ત્યારે જોશું ઓર તો આપણે 9 માં ધોરણની અંદર જોઈ ગયા છીએ 10 માં એટલે ઇમ્પોર્ટન્સ છે નહીં છતાં આપણે સૂત્ર છે તો સમજી લઈએ ચલો આ પહેલી મેથડ હતી સાદી રીત બીજી મેથડ આવશે ધારેલા મધ્યકની રીત તો ધારેલા મધ્યકનું સૂત્ર શું થશે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi વધારાનું આવ્યું શું આવ્યું તો કે a તો a છે એને જ ધારેલો મધ્યક કહેવાય જે a છે એનું ગુજરાતી શું થશે તો કે ધારેલો મધ્યક પછી અહીંયા પાછો એક નવો શબ્દ આવે છે di તો અહીંયા તમે સાદા સૂત્રમાં જુઓ fi તો હતું જ કે નહીં તો xi નીકળી ગયું ને આવ્યું શું di તો xi નીકળું નથી di નું એક સૂત્ર આવું થશે કે xi - a શું થાય di નું સૂત્ર xi - a એટલે આપણે xi ની બદલે a આવી ગયો અને di આવી ગયો રેડી સૂત્ર આનું જ છે પણ આમાં ગણતરી બહુ મોટી થાય જ્યારે આની અંદર આની સરખામણીમાં ગણતરી નાની થઈ જશે ટૂંકી થઈ જશે આ di ની મદદથી ડેવિએશન એને કહેવાય ઓકે એટલે આ di છે ચલો એના પછીની ત્રીજી મેથડ છે સૌથી અગત્યની મેથડ મેજોરિટી આપણે સમ છે એ આ જ રીતે કરવાના છે વિચલનની રીત સ્ટેપ ડેવિએશન મેથડ પણ આપણે તો વિચલન જ યાદ રાખવાનું છે વિચલનની રીત સૂત્ર ઉપર જેવું છે થોડો ઘણો ફેરફાર છે a પ્લસ સિગ્મા fi di ની બદલે શું આવી ગયું ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h ગુણ્યા c પણ રાખી શકો છો h પણ રાખી શકો છો આમાં વધારાનું નવું શું છે તો કે ui ui એટલે શું છે તો કે ui એટલે di ના છેદમાં h અને di શું હતું xi - a ના છેદમાં h તો સૂત્ર પૂછાય તો બે માંથી ગમે તે લખી શકો છો ui = xi - a / h ઓર ui = di / h વેર અહીં આપણે કન્ડિશન લખવી પડે કે di = xi - a ઓર તો તમે ડાયરેક્ટ આ લખી શકો છો પણ સૌથી વધારે અગત્યનું સૂત્ર મોસ્ટ ટાઈમપી સૂત્ર હોય તો આ છે મધ્યક ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રની પહેલી રીત મધ્યક મધ્યકના દરેક સમજે છે એ આપણે વિચલનની રીતે કરશું એટલે આ સૂત્ર ખાસ મગજમાં બેસાડવું કઈ રીતે આવ્યું છે બધી વસ્તુ અહીંયા તમારી સામે લખેલી છે બેઝ સૂત્ર ઉપરથી જ ધારેલો મધ્યક આવ્યો છે અને ધારેલા મધ્યક ઉપરથી જ વિચલનની રીત આવેલી છે બીજી એક વસ્તુ કે આમાં ગણતરી સાવ નાની થઈ જાય પહેલું સૂત્ર યુઝ કરો સાદી રીતો તમારે કેલ્સી ની મદદ લેવી પડે ગણતરી બહુ લાંબી થઈ જાય આમાં એનાથી ઓછી થાય અને આમાં સૌથી ઓછી ગણતરી તમે મનમાં મનમાં જ ગણતરી કરી શકો છો એક પણ પ્રકારના રફ વર્કની કે કેલ્સીની જરૂર નથી એટલે આ સૂત્ર અગત્યનું છે તો પહેલો કન્સેપ્ટ જે મધ્યક હતો એ મધ્યકને બેઝિક ત્રણ સૂત્રો થશે પહેલું સાદી રીતનું બીજું ધારેલા મધ્યકની રીતનું અને ત્રીજો વિચલનની રીતનું ઓકે ચલો એના પછીનો બીજો જે કન્સેપ્ટ હતો તો બીજું કન્સેપ્ટ જે છે મધ્યસ્થ તો મધ્યસ્થ એની સંજ્ઞા શું થશે એમ રેડી મધ્યસ્થ માટેની સંજ્ઞા શું થશે એમ આને કહેવાશે મીડિયન શું કહેવાય મીડિયન મીન મીડિયન અને જે બહુલક છે એ મોડ છે પણ એ પછી જશો તો મધ્યસ્થ માટે પણ મેઇનલી બે રીત છે એક આવશે વર્ગીકૃત માહિતી જે તમે ઓલરેડી 9મા ધોરણમાં શીખી ગયા અને બીજી જે મેથડ છે એ વર્ગીકૃત માહિતીની છે વર્ગીકૃત માહિતી એટલે શું તો કે એ પણ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે છતાં સમ આવશે ત્યારે હું સમજાવીશ કે વર્ગમાં માહિતી આપેલી હોય 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 એ વર્ગીકૃત કહેવાય અને અવર્ગીકૃત એટલે સાદી માહિતી હોય 10 15 17 19 20 22 23 એ પ્રમાણે તો અવર્ગીકૃત માહિતી પ્રમાણે જોવા જાય તો પણ બે સૂત્ર છે ચલો યુગ્મ માહિતી માટેનું સૂત્ર n મુ અવલોકન પ્લસ n પ્લસ 1 મુ અવલોકન
આખાના છેદમાં બે. શું થાય સૂત્ર? એન મૂ અવલોકન પ્લસ એન પ્લસ વન મૂ અવલોકન આખાના છેદમાં બે. એટલે આ બે સૂત્ર ખાસ યાદ રાખશો. એના પછી મધ્યસ્થમાં ને મધ્યસ્થમાં જો વર્ગીકૃત માહિતી હોય તો વર્ગીકૃત માહિતી માટે એક સૂત્ર આપણી પાસે છે, એમ બરાબર થોડુંક ટ્વિસ્ટેડ સૂત્ર છે, એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. આ બધું જ આપણા માટે નવું. એટલે આ સૂત્ર ડિટેલમાં જ્યારે સમજોશું મધ્યસ્થના ત્યારે સમજશું. અત્યારે ખાલી આવું સૂત્ર આવે છે એવું યાદ રાખીએ. પ્લસ બધાને આઈડેન્ટિફાઈ કરી દઉં, એલ એટલે મધ્યસ્થ વર્ગની અધહસીમા. હવે મધ્યસ્થ વર્ગ શું છે એ સમજવા માટે મધ્યસ્થનો કન્સેપ્ટ આપણને આવડવો જોઈએ. સીએફ એટલે સંચય આવૃત્તિ, એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. સીએફ એટલે કમ્યુલેટિવ ફ્રીક્વન્સી થાય, કમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે સંચય આવૃત્તિ, અને એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એચ એટલે આપણને ખબર છે સામાન્ય તફાવત, વર્ગ લંબાઈ. બીજા શબ્દોમાં શું કહેશું એને? વર્ગ લંબાઈ. હવે આ બધી જ વસ્તુની ડિટેલમાં ચર્ચા જ્યારે મધ્યસ્થ જોશું ત્યારે કરશું. અત્યારે ખાલી યાદ રાખવાનું છે કે આવું કંઈક સૂત્ર આવે છે. છેલ્લી એક મેથડ છે બહુલક. બહુલકના પણ આપણે સૂત્રની ચર્ચા કરી જાય તો બહુલક માટે એક જ સૂત્ર છે વર્ગીકૃત માહિતી માટેનું. બહુલક એટલે મોડ, મોડ માટેનું સંજ્ઞા ઝેડ છે. ઝેડ નું સૂત્ર થશે એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો ના છેદમાં 2f1 minus f0 minus f2 into h. બહુલકનું સૂત્ર પણ થોડુંક આપણા માટે નવું થશે, પણ ત્રણમાંથી સૌથી સહેલી મેથડ કઈ હોય ને તો એ બહુલક છે. હવે આપણને એમ થાય કે સર આમાં તો કઈ ખબર નથી પડતી, તો નવું સહેલું શું છે? તો સહેલું એ છે કે આ બધામાં ગણતરી આવશે, આમાં એની પ્રમાણમાં ગણતરી બહુ નાની એવી આવશે. હવે અત્યારે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું, l એટલે બહુલકીય વર્ગની અધહસીમા. જ્યારે બહુલકનો કન્સેપ્ટ જોશું ત્યારે હું પાછો સમજાવીશ. l બહુલકીય વર્ગની અધહસીમા, એ બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f1 જોઈ ગયા, f0 જોઈ ગયા, f0 આગળના વર્ગની આવૃત્તિ ને f2 બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. પણ જે બહુલક અને મધ્યસ્થ છે એ કન્સેપ્ટ લેશો ત્યારે પાછા ડિટેલમાં સમજાવીશ. અત્યારે આપણે મધ્યક ખાસ આપણને આવડવું જોઈએ. તો આજના સેશનમાં લગભગ ચેપ્ટરની થિયરી તમને કહી દીધી છે, હવે એના સૂત્રો ડિટેલમાં સમજાવીને એના સમ ઉપર જશું. એટલે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આપણે પહેલો કન્સેપ્ટ મધ્યક લેશું, મધ્યકના સમ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.